ગેસ્ટને આપણે કઈ રીતે ભૂલી જઈએ. તો આજના આ શુભ પ્રસંગે હું શિલિનભાઈને પણ વિનંતી કરીશ, ડૉક્ટર શિલિનને, કે તેઓ પણ આજનું પ્રાસંગિક ઉદ્બોધન કરે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ ગીવ અ બિગ હેન્ડ. થેન્ક યુ. ધીરુભાઈ એવું કહેતા કે પુસ્તક વિમોચન ના હોય, કેમ કે પુસ્તકને બાંધી કોણ રાખે કે એને તમે મુક્ત કરવાના છો. એટલે એક શબ્દ પ્રકાશન છે, પણ મને આ લોન્ચનો વિચાર કરતો હતો કે લોન્ચની માટેનો શબ્દ શું કરાય, તો મને એવું લાગ્યું કે પુસ્તક પ્રાગટ્ય છે. આ એક પ્રકાશનમાં તો એવી પ્રક્રિયા છે કે આપણે એની અંદર કંઈક પ્રવૃત્તિ કરીએ છીએ, સહેતુક છે. પ્રાગટ્ય સહજ છે, અને સહજ એટલા માટે છે કેમકે ડૉક્ટર શબ્દ ડિક્શનરીમાં ઘણા લોકોએ જોયું જ હશે કે એનો એક અર્થ શિક્ષક છે, બીજો અર્થ ફિઝિશિયન છે. ચિરાગભાઈ, તમે શિક્ષકનું કાર્ય કરી રહ્યા છો. શિક્ષકનું કાર્ય કંઈ એક રૂમની અંદર, વર્ગની અંદર જ ભણાવવાનું નથી, પણ બહુજન સમાજને, એટલે દિવાલો વગરના વર્ગખંડને ભણાવવાનું છે, અને એનું આ એક કાર્ય છે. જ્યારે બી હું અમારી ટેક્સ્ટ બુકો વાંચું ત્યારે મને ઘણી વખત એવું થતું કે આ ડેવિડસન કે એ બેલી એન લવ હેરિસન, આ માણસો અત્યારે દુનિયામાં નથી, પણ હજુય એ કેટલા બધા લોકોનું જીવનને એ ઉજાળી શકે છે. એટલે દેશકાળનો બંધન નથી. પુસ્તકનો મોટો ફાયદો જ એ છે કે એક ડૉક્ટર તરીકે અમે વ્યક્તિગત ધ્યાન આપીએ છીએ, પણ જ્યારે એમાંથી શિક્ષક પ્રગટે છે ત્યારે એ એકદમ વ્યાપક થઈ જાય છે. કુમારપાળભાઈએ કહ્યું, એ બહુ સુંદર કહ્યું છે, સરસ ભાષામાં લખાયેલું છે. મેં જોયું છે કે કેન્સરની અંદર જેની અંદર ખૂબ સફળતાપૂર્વક અમે મેડિકલ ઓન્કોલોજિસ્ટ કામ કરી શકીએ છીએ. લ્યુકેમિયાસ છે કે જે પોટેન્શિયલી ક્યોરેબલ છે, બ્રેસ્ટ કેન્સર અને કોલોન કેન્સર કે જેની અંદર મેડિકલ ઓન્કોલોજિસ્ટને જશ મળે છે, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ છે, જે પણ જીવનદાયી છે. એમણે એવા વિષયોને ચૂંટી કાઢ્યા છે આ પુસ્તકની અંદર કે જે એના શીર્ષકને યથાર્થ કરે છે. એવું નથી કે અમે સંપૂર્ણ બધી જગ્યાએ સફળ છીએ. એનું કારણ એ પણ છે કે 70% દર્દીઓ અગાઉ જે વાત થઈ એ પ્રમાણે ખૂબ એડવાન્સ કેસમાં આવે છે. 10 લાખ નવા કેસ હોય તો 7 લાખ કેસ બહુ જ એડવાન્સ કેસમાં આવે છે. એટલે એ 3 લાખ કેસની અંદર જ કંઈક કરી શકાય, અને એમાંના કેટલાક ક્ષેત્રોને ચૂંટી કાઢીને ચિરાગભાઈ આગળ મૂક્યું છે. પુસ્તકની અંદર 3 બાબત છે, એટલે મને એમ લાગે છે કે એ સંપૂર્ણ બન્યું છે. એક છે કે એની વાતો અંદરની છે, હકીકતો છે, એટલે સત્ય છે, બીજાના કલ્યાણ માટે છે, અને ખૂબ સુંદર રીતે કહેવાયેલું છે. સત્યમ છે, શિવમ છે, સુંદરમ છે, અને એમ કહે છે કે જો એ સુંદર હોય તો તે સંપૂર્ણ છે. માટે આ પુસ્તક આ શીર્ષકને યથાર્થ કરતું હોય એવું સંપૂર્ણ છે. ચિરાગભાઈ, તમે ખૂબ સુંદર કાર્ય કર્યું છે, અને મને એમ લાગે છે કે મારે એને માટે તમને ખૂબ અભિનંદન આપવા